રોડ પર ખુલ્લે આમ બાયોમેડિકલ વેસ્ટનો કચરો ફેંકાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ધાનેરામાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકાતો હોવાનું બહાર આવતું હોય છે, ત્યારે ધાનેરા તાલુકાના સરાલ રોડ પર બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો કચરાની આડમાં ફેંક્યો હોવાની ઘટના સામે આવી છે. દર્દીઓની માટે ઉપયોગ થયેલ સોય, ઇન્જેક્શન સહિતની લોહીવાળી ચીજો નજરે પડી રહી છે. આ મેડિકલ વેસ્ટ આરોગ્ય માટે અતિ જોખમ સાબિત થઈ શકે છે. બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય સ્થળે નાશ કરવાનો હોય છે, પરંતુ અમુક પ્રાઇવેટ હોસ્પિટલ વાળા કચરાની આડમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકી દેતા હોય છે. પરંતુ આ મેડિકલ વેસ્ટમાં વપરાતી સિરિંજો જો કોઈ સામાન્ય વ્યક્તિને વાગી જાય તો તેના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે તેમ છે. ધાનેરાની હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો નગરપાલિકાના ટ્રેક્ટરોમાં કચરાની આડમાં ફેંકવામાં આવે છે, જેમાં દર્દીને ઉપયોગમાં લીધેલી સોય, ઇન્જેક્શન, દવાવાળા ભરેલા ઇન્જેક્શન, બાટલો ચડાવીને ઉતારેલ લોહીવાળી નળી સહિતની બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હોય ત્યારે આ વિસ્તારમાં કચરો ઠાલવવામાં આવે છે. જો આ બાયોમેડિકલ વેસ્ટ કોઈને વાગી જાય તો ગંભીર બીમારી ફેલાઈ શકે તેમ છે. તેમજ પશુઓ કચરા પેટીમાં મોઢું નાખતા હોય છે, તેમને પણ આ મેડિકલ વેસ્ટથી નુકસાન થઈ શકે છે. બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નાખી શકાય નહીં, જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ધાનેરા સરાલ રોડ ઉપર મારા ખેતરની બાજુમાં દવાખાનાનો કચરો, સુઈ, ગોળી, રૂના ધબ્બા એ બધું દવાખાનાવાળા નાખે છે, તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરું છું.